ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું તો કે વિકલનના ગુણાકાર અને ભાગાકાર માટેના નિયમો જોઈશું. ગયા લેક્ચરમાં આપણે જે વિકલનની વાત કરી હતી એના બેઝિક ઇક્વેશન્સની વાત કરી હતી. આજે આપણે વિકલન માટે ગુણાકાર અને ભાગાકારના નિયમો જોઈશું અને બંને માટે એક એક એક્ઝામ્પલ લઈ લઈશું. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, તો વિકલન માટે ગુણાકારનો નિયમ. તો મેં તમને એવું કીધેલું હતું કે હંમેશા એક્સની સાપેક્ષે એક્સનું વિકલન થાય, વાયની સાપેક્ષે વાયનું વિકલન થાય, ઝેડની સાપેક્ષે ઝેડનું વિકલન થાય. અને મેં એ વખતે એ પણ કીધું હતું કે હાલ પૂરતું અત્યારે આપણે એવું માનીશું. હવે ઘણા કિસ્સાની અંદર શું થાય, એક રાશિની સાપેક્ષે બીજી રાશિ બદલાતી રહેતી હોય. જેમ કે સમયની સાપેક્ષે સ્થાનાંતર એક્સ બદલાતું રહેતું હોય તો તમારે સમયની સાપેક્ષે સ્થાનાંતરનું તમે વિકલન કરી શકો. ફરીથી રિપીટ કરું છું, ધ્યાનમાં રાખજો કે જો એક રાશિની સાપેક્ષે બીજી રાશિના મૂલ્ય બદલાતા હોય તો તમે એક રાશિની સાપેક્ષે જે મૂલ્ય, જે રાશિનું મૂલ્ય બદલાય છે ને, એનું વિકલન કરી શકો. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમે એક્સ ઇન્ટુ વાય છે, બે પદ અહીંયા ગુણાકારમાં છે. તમારે અહીંયા શું કરવાનું છે, સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે, બરાબર છે. હવે તમે જુઓ કે આ જે સમય છે એની સાપેક્ષે આ બેના મૂલ્યો બદલાય છે. એ તમને જ્યારે બી દાખલા અથવા રકમ હશે ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે આપણે એવું માનીશું કે સમયની સાપેક્ષે એક્સ અને વાયના મૂલ્યો બદલાય છે, એટલે તમારે સમયની સાપેક્ષે એક્સ અને વાયનું શું આવે, વિકલન કરવાનું આવે, બરાબર છે. તો અહીંયા બંને પદ ગુણાકારમાં છે તો તમે શું કરશો, તો એના માટે ઇક્વેશન યાદ રાખવાનું કે સૌથી પહેલા સમયની સાપેક્ષે એક્સ અચળ રાખો, વાયનું વિકલન કરો, વત્તા વાય અચળ રાખો અને એક્સનું વિકલન કરો, વન બાય વન, બરાબર. તો સૌથી પહેલા એક્સ આપણે અચળ રાખીએ અને વાયનું વિકલન કરીએ, તો ડી વાય બાય ડીટી વત્તા વાયને અચળ રાખીએ અને એક્સનું વિકલન કરવાનું, તો ડી એક્સ બાય ડીટી. તો આપણે આ બેઝિક ઇક્વેશન લખ્યું કે જ્યારે પણ આવી રીતે બે પદ ગુણાકારમાં હોય, બંને પદના મૂલ્યો જેની સાપેક્ષે વિકલન કરવાનું છે એની સાપેક્ષે બદલાય છે, તો તમારે શું કરવાનું, પહેલું પદ અચળ રાખવાનું, બીજાનું વિકલન કરવાનું, પછી કરવાનું વત્તા બીજું પદ અચળ રાખો અને પહેલાનું વિકલન કરો. હવે જોઈએ આના ઉપરથી એક એક્ઝામ્પલ લઈ લઈએ. જો અહીંયા ઝેડ બરાબર એક્સ સ્ક્વેર ઇન્ટુ થ્રી વાય ક્યુબ તમને આપેલું છે. હવે સમયની સાપેક્ષે ઝેડનું વિકલન કરવાનું છે, બરાબર. તો પણ ઝેડ બરાબર શું છે, આ છે, તો પહેલા તો એ મૂકી દઈએ, તો ડી બાય ડીટી. ઝેડ બરાબર આપણી જોડે છે શું છે, તો થ્રી એક્સ સ્ક્વેર વાય ક્યુબ. ચલો, મેં પહેલા પણ કીધું પૂર્ણાંક અથવા અપૂર્ણાંક સંખ્યા હોય અથવા કોઈ પણ સંખ્યા હોય એનું વિકલન ના થાય, એ એમને એમ જ રહે. તો અહીંયા જે ત્રણ છે આમની સાથે ગુણાકારના છે, તો એમને બાર મૂકી દો. ચલો ચલો, સૌથી પહેલા શું છે, તો કે એક્સ સ્ક્વેર છે, તો આપણે એક્સ સ્ક્વેરને અચળ રાખીએ અને કોનું વિકલન કરીશું, વાય ક્યુબનું. તો ઉપર કેટલી ઘાત છે, ત્રણ ઘાત છે, બરાબર છે. તો જેટલી પણ ઘાત હોય એ આપણે આગળ લાવી દઈએ, તો થ્રી. પછી શું કરીશું, જેટલી પણ ઘાત છે એમાંથી એક બાદ કરીશું, તો વાય રેસ ટુ થ્રી માઇનસ વન. આ કોનું વિકલન કર્યું, તો કે વાય રેસ ટુ ક્યુબનું. હજી વાયનું કરવાનું, એટલે અહીંયા તમારે શું લખવાનું, ડી વાય બાય ડીટી. પછી વત્તા બીજું પદ અચળ રાખો, વાય ક્યુબ, અને પહેલાનું વિકલન કરીએ, તો ઉપર કેટલી ઘાત છે, બે ઘાત, તો બે ઘાત આગળ આવશે અને પછી એક ઘાત બાદ કરો, તો એક્સ રેસ ટુ ટુ માઇનસ વન. આ જે વિકલન કર્યું એ કોનું કર્યું, એક્સ સ્ક્વેરનું કર્યું. હજી ટીની સાપેક્ષે એક્સનું કરવાનું, એટલે અહીંયા શું હશે, ડી એક્સ બાય ડીટી. તો તમે શું કરી શકો, આ રીતે વિકલન કરી શકો. હજી થોડું સાદરૂપ આપીએ, તો થ્રી અહીંયા શું આવશે, થ્રી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ડી વાય બાય ડીટી વત્તા ટુ એક્સ વાય ક્યુબ ડી એક્સ બાય ડીટી. તો તમે આને છે ને આ રીતે લખી શકો. રકમની અંદર જો સમયની સાપેક્ષે વાયનું મૂલ્ય બદલાતું હોય ને એનું સમીકરણ અથવા એની કોઈ વેલ્યુ આપી દીધું, તો તમે વેલ્યુ મૂકીને આગળ ગણતરી કરી શકો. ઇન શોર્ટ, તમારે દિમાગમાં શું ધ્યાનમાં રાખવાનું કે પહેલાનું
પહેલું પદ અચળ રાખો તો બીજાનું વિકલન કરવાનું, વત્તા બીજું પદ અચળ રાખો પહેલાનું વિકલન કરવાનું. બરાબર છે? તો તમે આ રીતે શું કરી શકો? તો કે વિકલન માટે ગુણાકારનું સૂત્ર એપ્લાય કરી શકો. વાત આવે છે ભાગાકારની, તો વિકલન માટે ભાગાકારનો નિયમ, તો અહીંયા તમે જુઓ છો કે ડી બાય ડીટી એક્સ અપોન વાય છે, બંને પદ અહીંયા કેવા છે? ભાગાકારમાં છે. તો તમારે હવે એમનું વિકલન કઈ રીતે કરવાનું? તેનું ઇક્વેશન અહીંયા યાદ રાખજો. છેદમાં શું છે? વાય. તો છેદમાં શું આવશે? એમનો સ્ક્વેર આવશે. પછી શું કરવાનું? વાય અચળ રાખો, અંશનું વિકલન કરો, એટલે કે ડી એક્સ બાય ડીટી. પછી શું કરવાનું? માઇનસ. માઇનસ કરીને શું કરવાનું? છેદનું વિકલન કરો અને અંશ અચળ રાખો, તો એક્સ અચળ ડી વાય બાય ડીટી. ખ્યાલ શું કર્યું? જે છેદ છે એનો શું બતાવો? નીચે વાય સ્ક્વેર. પછી શું કરો? છેદ અચળ રાખો, અંશનું વિકલન કરો ડીએક્સ બાય ડીટી, માઇનસ અંશ અચળ રાખો, છેદનું વિકલન કરો. તો તમે આ રીતે શું કરી શકો? તો કોઈ બે પદ ભાગાકારમાં આપી દીધા હોય અને એ ભાગાકારનું તમારે શું કરવું છે? વિકલન કરવું છે. તો તમે આ રીતે કરી શકો. પછી આગળ શું આવે છે તેનું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. તો અહીંયા ઝેડ બરાબર શું છે? એક્સ ક્યુબ છેદમાં વાય રેસ ટુ 7. તમારે શેની વેલ્યુ શોધવી છે? તો કે ડી ઝેડ બાય ડીટીની વેલ્યુ શોધવી છે. તો ઝેડ બરાબર આ સમીકરણ છે, તો પહેલા તો મૂકી દઈએ ડી બાય ડીટી એક્સ ક્યુબ છેદમાં વાય રેસ ટુ 7. તો હવે શું કરવાનું અહીંયા? તો આપણે છેદ છે એનો સ્ક્વેર કરો પહેલા. બરાબર છે? થોડી જગ્યા જોઈશે આપણે અહીંયા. ચલો, તો વાય રેસ ટુ 7 છે એનો સ્ક્વેર કરીએ, પછી છેદ અચળ રાખવાનું વાય રેસ ટુ 7 અને અંશનું વિકલન કરવાનું. એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ લખીએ તો ડી બાય ડીટી એક્સ રેસ ટુ 3. પછી કરો માઇનસ, અંશને અચળ રાખો અને છેદનું વિકલન કરો, તો ડી બાય ડીટી વાય રેસ ટુ 7. ચલો, વાય રેસ ટુ 7 અને એની પણ બે ઘાત, એટલે ઘાતનો ઘાત હોય તો શું થાય? ગુણાકાર. તો વાય રેસ ટુ 14. ચલો, વાય રેસ ટુ 7 ઉપર એમને એમ રાખીએ, એક્સ ક્યુબનું વિકલન શું થશે? તો એક્સની કેટલી ઘાત છે? 3 ઘાત. તો 3 ઘાત આગળ લાવી દો અને એક્સની જે 3 ઘાત છે એમાંથી હવે એક બાદ કરો, તો એક્સ રેસ ટુ 3 માઇનસ 1. તો આ જે વિકલન કર્યું એ કોનું કર્યું? એક્સ રેસ ટુ 3 નું વિકલન કર્યું. હવે તમારે એક્સનું વિકલન કરવું છે, તો શું લખવાનું? ડી એક્સ બાય ડીટી. પછી કરવાનું માઇનસ, હવે એક્સ ક્યુબ અચળ રાખવાનું, વાય ડી બાય ડીટી વાય રેસ ટુ 7. તો ઉપર કેટલી ઘાત છે? 7 ઘાત છે, તો 7 ને આગળ લાવી દો. અને પછી શું કરવાનું? ઉપર જે ઘાત છે 7 માઇનસ 1. આ જે વિકલન કર્યું એ કોનું કર્યું? વાયનું વિકલન, વાય રેસ ટુ 7 નું વિકલન કર્યું. હવે વાયનું વિકલન કરવાનું, તો ડી વાય બાય ડીટી. ચલો થોડું સાદુરૂપ આપી દઈએ, તો વાય રેસ ટુ 7, 3 આગળ મૂકી દઈએ, એક્સનો વર્ગ ડી એક્સ બાય ડીટી માઇનસ એક્સ રેસ ટુ 3, 7 આગળ મૂકી દઈએ, તો વાય રેસ ટુ 6 ડી વાય બાય ડીટી. અને નીચે શું આવશે? તો કે વાય રેસ ટુ 14. તો તમે આ રીતે શું કરી શકો? વિકલન કરી શકો કે બે પદ ભાગાકારમાં હોય અને બંનેની વેલ્યુ આપેલ જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય એની સાપેક્ષે બદલાતી રહેતી હોય, તો પછી બંનેનું તમારે વિકલન કરવાનું આવે. બસ, તો આ રીતે તમે શું કરી શકો? વિકલન માટે ગુણાકાર અને ભાગાકારના સૂત્રો એપ્લાય કરી શકો. હજી નાની નાની જે વસ્તુઓ છે એ જ્યારે આપણે જરૂર પડશે ત્યારે આપણે શીખતા રહીશું. જે મોટી મોટી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એ આપણે વિકલન માટે જોઈ લીધી. હવે આપણે આગળ શું જોઈશું? તો કે સંકલન માટેના સૂત્રો. ચલો, તો હવે આજે આપણે આગળ જોઈશું તો કે સંકલનના સમીકરણો. બરાબર, હવે સંકલન તમારે ક્યારે જરૂર પડે? તમને એવું કે ભાઈ મારે 5 સેકન્ડથી લઈને 10 સેકન્ડનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન સ્થાનાંતર કેટલું કર્યું એ જાણવું છે. બરાબર છે? 5 સેકન્ડથી લઈને 10 સેકન્ડના સમયગાળા દરમિયાન પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું એ મારે જાણવું હોય તો મારે શું કરવું પડે? 5મી સેકન્ડે પદાર્થનું સ્થાન જાણવું પડે, 6ઠ્ઠી સેકન્ડે, 7મી સેકન્ડે,
आठमी सेकंडे, नौमी अने दसमी सेकंडे। तो आ दरेक सेकंडे पदार्थनो मारे शुं जाणवुं पड़े, स्थान जाणवुं पड़े। पण हवे आ जे प्रोसेस छे ने बहु लांबी थई जाय, तो शोर्टमां पतावा माटे आपणे शेनो उपयोग करीए छीए, संकलननो उपयोग करे छीए, बराबर। तो सौथी पहेला जे बहु जो वधारे प्रमाणमां उपयोग थाय छे संकलननी अंदर जे समीकरण छे ते जोई लईए। હવે સંકલનની આ શું છે, નિશાની છે। તમે અહીંયા જુઓ મોટો એસ દેખાય છે, બરાબર, થોડો ઘણો એસ ટાઈપ છે અથવા સાપુલિયા ટાઈપ છે। તો આ શું છે, સંકલનની નિશાની છે, એક્સ રેસ ટુ એન ડીએક્સ। હવે આની વાત આપણે પહેલા પણ કરી ગયા છે કે આ તમને શું બતાવે, એડ્રેસ, કે તમારે કોની સાપેક્ષે સંકલન કરવાનું છે। એક્સની સાપેક્ષે તમારે એક્સ રેસ ટુ એન નું સંકલન કરવાનું છે। તો માની લો કે અહીંયા એક્સની કેટલી ઘાત છે, એન ઘાત છે। તો જ્યારે પણ તમે અહીંયા એક્સનું સંકલન કરશો, એક્સની કેટલી ઘાત છે, એન ઘાત છે। હવે એક્સની જેટલી પણ ઘાત છે ને એમાં એક ઉમેરવાનો, તો જુઓ એક્સ રેસ ટુ એન પ્લસ વન, પછી અહીંયા જેટલી પણ ઘાત આવી એ ઘાત તમારે ક્યાં બતાવવાની, છેદમાં બતાવવાની। ઉપર એક્સ રેસ ટુ એન પ્લસ વન કર્યું, તો એન પ્લસ વન ક્યાં બતાવવાનું, છેદમાં બતાવવાનું। પેલામાં શું કરતા હતા, આપણે એક બાદ કરતા હતા, જ્યારે આમાં એક ઉમેરવાનું। સંકલન અને વિકલન છે ને બંને એકબીજાના ઊંધા છે। તમે કોઈ પદનું વિકલન કર્યું, તમને જે જવાબ મળ્યો એ જ જવાબનું તમે સંકલન કરશો ને એટલે ફરીથી તમને જે શરૂઆતની રકમ હતી ને એ મળી જાય। તો જોઈ લઈએ કઈ રીતે, તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે, સંકલન સેવન વાય રેસ ટુ ફોર ડીવાય। હવે વાયની સાપેક્ષે સેવન શું કહેવાય, અચળ, તો પહેલા તો એને બાર મૂકી દો, મૂકી દીધું। હવે વાય રેસ ટુ ફોર એટલે વાયનું તમારે વાયની સાપેક્ષે વાય રેસ ટુ ફોરનું સંકલન કરવાનું, તો કઈ રીતે કરવાનું, તો વાયની કેટલી ઘાત છે, ચાર ઘાત છે, તો એમાં એક ઉમેરો, તો જુઓ વાય રેસ ટુ ફોર પ્લસ વન। હવે જેટલા ઉપર ઘાત થશે ને, ફોર પ્લસ વન એ તમારે છેદમાં લખવાનું, તો જુઓ સાદરૂપ આપીએ તો સેવન ફાઈવ પ્લસ સોરી ફોર પ્લસ વન એટલે શું થશે, ફાઈવ, અને અહીંયા પણ શું આવશે, y રેસ ટુ 5 આવશે, બરાબર છે। તો આ રીતે તમે શું કરી શકો, સંકલન કરી શકો। પછી ઘણીવાર કેવું આવે, સંકલન dx, સંકલન dy, સંકલન dt। તો સંકલન dx તો એનું સંકલન શું થાય, x, સંકલન dy તો એનું શું થાય, y, સંકલન dt તો એનું શું થશે, t થશે, બરાબર છે। તો આ તમારે યાદ રાખવું, જેમ કે અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ, સંકલન 3dt તો એનું સંકલન શું થાય, તો t ની સાપેક્ષે ત્રણ અચળ। તો જનરલી આપણે વિકલનમાં કેવું કરતા, કે ખાલી અહીંયા અચળ પદ હોય, બરાબર, ખાલી એકલું અચળ પદ હોય તો એનું વિકલન શું થતું, ઝીરો। પણ સંકલનમાં એવું નહીં થાય, ત્રણને આ બાર મૂકી દો, તો જુઓ શું થાય છે, સંકલન ડીટી, બરાબર છે। હવે સંકલન ડીટી તો એનું શું થશે, ટી, તો તમને અહીંયા જવાબ મળશે 3t। તો તમે આ રીતે શું કરી શકો, આગળ સંકલન કરી શકો, થોડી પ્રેક્ટિસ કરશો તો કોઈ વાંધો નહીં આવે। પછી જુઓ ત્રીજા નંબરનું ઇક્વેશન, વિકલનની અંદર શું હતું, લોગ એક્સ, તેનું શું થતું હતું, વન બાય એક્સ થતું હતું। સંકલનમાં વન બાય એક્સ તેનું એનું સંકલન શું થાય, લોગ એક્સ થશે, સંકલન વન બાય એક્સ ડીએક્સ, તો અહીંયા વન બાય એક્સનું સંકલન શું થશે, લોગ એક્સ થશે। પછી જુઓ કોસ એક્સ તો એનું શું થાય, સાઇન એક્સ થાય, સંકલન કોસ એક્સ, બરાબર, તો એનું શું થશે, સાઇન એક્સ, સંકલન સાઇન એક્સ તો એનું શું થાય, માઇનસ કોસ એક્સ। વિકલનમાં શું હતું, તો કે સાઇનનું સંકલન થતું હતું કોસ, પણ કોસનું સંકલન થતું હતું માઇનસ સાઇન, જ્યારે આમાં કોસનું શું થાય છે, તો કે પ્લસ સાઇન એક્સ થાય છે, પણ સાઇનનું શું થવાનું, માઇનસ એક્સ થવાનું। એટલે તમારે અહીંયા બે વિકલન અને સંકલનના સૂત્રો મિક્સ ના થાય એનું ધ્યાન રાખવાનું। હવે આપણે વાત કરી હતી કે સંકલનના ઉપયોગની, કે ભાઈ મારે 5 સેકન્ડથી 10 સેકન્ડના સમયગાળાની અંદર, 5 સેકન્ડથી 10 સેકન્ડના સમયગાળા દરમિયાન પદાર્થનું સ્થાન જાણવું છે અથવા સ્થાનાંતર કેટલું કર્યું એ જાણવું છે, તો આપણે અહીંયા શેની જરૂર પડે ખબર, લિમિટની જરૂર પડે। સંકલન તો આપણે કરીએ જ છીએ, પણ મારે કેટલા લિમિટ સુધી સંકલન કરવું છે, 5 થી 10 સેકન્ડના સમયગાળા વચ્ચે મારે સ્થાનાંતર જાણવું છે, તો આપણી લિમિટ શું થઈ, 5 થી 10 સેકન્ડ। તો હવે તમારે 5 થી 10 સેકન્ડની લિમિટની વચ્ચે જે બી કોઈ પદ હોય એનું સંકલન કરો, તો તમારે જે જોઈએ છે ને એ તમને મળે। હવે લિમિટ કઈ રીતે એપ્લાય કરવી એની વાત કરીએ, તો સંકલન -2 થી 2, બરાબર, આ લોઅર લિમિટ કહેવાય, આ અપર લિમિટ કહેવાય।
संकलन माइनस टू थी टू थ्री एक्स स्क्वेर डीएक्स। ईजी छे, बहु झंझट नहीं। पहला शू करो, डीएक्स नी सापेक्षे आनु संकलन करी नाखो। संकलन थई गया बाद तमारे आ बे लिमिट एप्लाय करवानी। कई रीते एप्लाय करवानी तो हमणा शीखवाड़ू। चलो पहला जोई लईए तो त्रण ए अचळ छे, बार मूकी दईए। संकलन माइनस टू थी टू एक्स स्क्वेर डी एक्स, बराबर छे। हवे एक्स नी सापेक्षे एक्स स्क्वेर नुं संकलन करवानुं। त्रण आगळ अचळ मूकी दईए तो थ्री संकलन કેટલું થશે, x ની 2 ઘાત વત્તા 1 છેદમાં 2 પ્લસ 1, અને તમારી જે લિમિટ છે ને માઇનસ 2 થી 2 એ હવે તમારે અહીંયા લખવાની, માઇનસ 2 થી 2 સંકલન કરી દો। એટલે આવી રીતે ચોરસ કૌંસ કરવાનો, સંકલન થઈ ગયું ને x સ્ક્વેરનું સંકલન શું થયું, x રેઝ ટુ 2 પ્લસ 1 2 પ્લસ 1, અને પછી આવી રીતે ચોરસ કૌંસ કરવાનો, અને ચોરસ કૌંસની બહાર આવી રીતે તમારે લિમિટ મૂકવાની। હવે જુઓ આગળ, थ्री एक्स रेस टू थ्री छेद में थ्री अने आपणी लिमिट माइनस टू थी टू, तो अहीं जुओ त्रण त्रण कैंसल। हवे तमारे शुं करवानुं, एक्स नी जग्याए समझजो, शब्दों सांभळजो, एक्स नी जग्याए तमारे अपर लिमिट पहला मूकवानी, पछी माइनस करवानुं, अने पछी एक्स नी जग्याए लोअर लिमिट मूकवानी। जुओ तो ध्यान राखजो, सौथी पहला x नी जग्याए बे मूकीए तो बे अने एनो घन, केम के x क्यूब छे, आपणे x क्यूब नी जग्याए बे नथी मूकवानुं, आपणे करवानुं छे शुं, x नी जग्याए बे मूकवानुं छे, तो x नी जग्याए बे मूको तो बे नो घन, पछी शुं करवानुं, माइनस करवानुं, अने हवे लोअर लिमिट मूकवानी। तो जुओ माइनस टू अने एनो घन, बराबर, सादरूप जोई लईए शुं थाय छे, तो बे नो घन केटलो थाय, आठ थाय, माइनस माइनस बे नो घन केटलो थाय, तो ये माइनस आठ थाय, बराबर। ज्यारे पण कोई पद छे एनी घात एक ही होय अने पद माइनस होय तो माइनस निशानी रहेशे, बे की घात होय तो माइनस निशानी नुं प्लस थई जाय। फरी समजो के अहींया माइनस टू नी केवी घात छे, एक ही घात छे, एक ही घात होय तो माइनस निशानी रहेशे, बे की घात होय तो माइनस नुं प्लस थई जाय, तो बे नो घन शुं थाय आठ, पण ऊपर एक ही घात छे एटले अहींया माइनस निशानी यथावत रहेशे। तो जुओ आठ माइनस माइनस प्लस वत्ता आठ, एटले आपणे जवाब शुं मळशे, सोळ, बराबर। तो ज्यारे पण आवी रीते लिमिट आवे तो तमारे पहेला संकलन करी नाखवानुं, संकलन कर्या बाद तमारे आवी रीते लिमिट मूकवानी चौरस कौंस पर, पछी अपर लिमिट पहेला एप्लाय करो, पछी लोअर लिमिट एप्लाय करो, एटले जेनुं तमे संकलन कर्युं होय, जेम के अहींया एक्स नुं संकलन कर्युं, तो पछी एक्स नी जग्याए तमारे लिमिट मूकवानी, पछी अहींया मान लो गुणाकार में वाय होय तो पछी वाय नी जग्याए नहीं मूकवानो, केम के आपणे कोनी सापेक्षे संकलन कर्युं, एक्स नी सापेक्षे, तो लिमिट पण तमारे एक्स में ज मूकवानी, बराबर छे। तो पहला अपर लिमिट मूकी तो बे नो घन, पछी लोअर लिमिट मूकी तो माइनस बे नो घन, सादरूप आपशो एटले तमने अहींया मळशे सोळ। हजी एक एक्जाम्पल जोई लईए के जेथी करीने वधारे क्लियर थाय। तो अहींया तमे जोई शको छो, संकलन झीरो थी वन थ्री टी रेस टू फोर प्लस टू टी रेस टू क्यूब प्लस टी स्क्वेर प्लस वन डी टी, बराबर छे। तो हवे आपणे शुं करीए, अत्यारे नवा नवा छीए एटले आपणे बधा पद अलग करी नाखीए आ रीते, झीरो थी वन थ्री टी रेस टू फोर डी टी प्लस संकलन झीरो थी वन टू टी क्यूब डी टी वत्ता संकलन झीरो थी वन टी स्क्वेर डी टी प्लस संकलन झीरो थी वन वन डी टी। हवे अहींया वन लखो कि ना लखो कंई फेर ना पड़े, एटले डायरेक्ट संकलन झीरो थी वन डी टी लखो तो भी चाले। चलो हवे अहींया त्रण अचळ छे तो एने बार मूकी दो, टी नी केटली घात छे, चार घात छे, तो टी रेस टू फोर प्लस वन छेदमां फोर प्लस वन, लिमिट आवशे आपणी झीरो थी वन वत्ता बे अचळ मूकी दईए, टी नो घन तेनो संकलन शुं थशे, टी रेस टू थ्री प्लस वन, जेटली पण घात छे एमां एक उमेरो एटली ज घात तमे नीचे लखो, लिमिट आवशे झीरो थी वन वत्ता टी स्क्वेर छे तो शुं थशे, टी रेस टू टू प्लस वन छेदमां टू प्लस वन, लिमिट आवशे झीरो थी वन, संकलन डी टी तो एनु शुं थशे, टी
અને લિમિટ આવશે 0 થી 1 બસ હવે લિમિટ એપ્લાય કરો અથવા પહેલા જે સાદરૂપ આપી દઈએ તો 3 ટી રેઝ ટુ 5 બાય 5 0 થી 1 વત્તા 2 ટી રેઝ ટુ 4 બાય 4 લિમિટ આવશે 0 થી 1 પ્લસ ટી રેઝ ટુ ક્યુબ બાય 3 0 થી 1 પ્લસ આ તો એમને એમ જ રહેશે ટી રેઝ ટુ 0 થી 1 હવે લિમિટ એપ્લાય કરીએ તો ટી ની જગ્યાએ 1 મૂકો તમે અહીંયા પહેલા 3 બાય 5 લખો 5 છેદમાં છે ને 12 મૂકી દો અહીંયા તો 1 રેઝ ટુ 5 માઇનસ કરો પછી ટી ની જગ્યાએ 0 મૂકો તો 0 ની 5 ઘાત અહીંયા છેદ ઉડશે તો પ્લસ 1 બાય 2 ટી ની જગ્યાએ 1 મૂકો તો 1 ની 4 ઘાત માઇનસ ટી ની જગ્યાએ 0 મૂકો વત્તા 1 બાય 3 ટી ની જગ્યાએ 1 મૂકો 1 નો ઘન માઇનસ ટી ની જગ્યાએ 0 મૂકો તો 0 નો ઘન એવી જ રીતે ટી ની જગ્યાએ 1 મૂકીએ તો 1 માઇનસ અને ટી ની જગ્યાએ 0 મૂકો ચલો સાદરૂપ આપીએ તો અહીંયા શું આવશે 3 બાય 5 1 ની 5 ઘાત તો શું થશે 1 જ રહેશે માઇનસ 0 ની 5 ઘાત તો 0 ની 5 ઘાત એટલે 0 જ રહે તો 1 માઇનસ 0 એટલે 1 તો તમને અહીંયા પહેલા પદમાં શું મળશે 3 બાય 5 મળશે એવી રીતે આના માટે 1 બાય 2 1 ની 4 ઘાત તો 1 જ રહેશે એવી રીતે અહીંયા 1 બાય 3 1 બાય 3 1 ની 3 ઘાત તો 1 જ રહેશે માઇનસ 0 એવી રીતે અહીંયા પણ શું રહેશે ખાલી 1 વધશે આવી રીતે તમે આગળ સાદરૂપ આપો બરાબર તો તમને શું મળશે એક પ્રોપર જવાબ મળશે તો તમારે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ સંકલન કરવાનું આવશે બરાબર છે જરૂર પડે ત્યાં બીજા આગળ આપણે જોતા રહીશું ઓકે